એટલે આ ચેતાકોષ એટલે શું સમજાણું હવે? આ ચેતાકોષ એટલે હા મગજના, એટલે મગજના જે કોષ હોય. પછી આ રુધિર કોષ એટલે હે, રુધિર કોષ એટલે યા એટલે લોહી. આપણે જે લોહીના જે બધા બિંદુ હોય ને, એટલે લોહીમાં જો રક્તકણો હોય, આપણે ખબર છે ઘણી વખત આ રક્તકણો ઓછા થઈ ગયા હોય તો માણસનું શરીર ફીકું થઈ જાય, ફીકું પડે, ખબર છે ફીકું લાગે ને શરીર. એટલે એટલે જો આની અંદર લાલ કણો ને આવી રીતે હોય છે. પછી મેં પહેલા કાલે વાત કરી હતી કે આ સફેદ કણો હોય, સફેદ કણોનું કામ શું યાદ છે કાલે મેં કીધું હતું? હે હા, રક્ષણ કરવા માટેનું. એટલે તું અમે રિપીટ કરતી જા, મને ધીમે ધીમે સંભળાય છે, પણ પાછળના બોલે છે બરોબર. એટલે જો આ રક્ષણ કરવાનું કામ કરે આપણા શરીરમાં, એટલે સફેદ કણો, લાલ કણ છે એ આપણને ઓક્સિજન બધે પહોંચાડે. પછી આ અસ્થિકોષ, અસ્થિકોષ એટલે અસ્થિ એટલે હાડકું, અસ્થિ એટલે શું આપણે નથી કહેતા અસ્થિ પધરાવા ગયા, કોઈ બાપા ગુજરી જાય ને અસ્થિ, બાપા ગુજરી જાય ને અસ્થિ ગંગામાં પધરાવા જાય ને, તો અસ્થિ એટલે શું? હાડકા. શું? તો હાડકાના, આ હાડકાના તમે જો માઇક્રોસ્કોપમાં નીચે મૂકો તો એનો, એના કોષ કેવા દેખાય? એના નાના નાના બિંદુઓ આના જેવા દેખાય. એટલે વચ્ચે જો કાળું કાળું હોય, આજુબાજુ બધા આવા સફેદ હોય. એટલે ઘણી વખત તમે જો દૂધ બહુ ના પીઓ ને તો આ બધા હાડકા નબળા પડી જાય. એટલે એના કોષ શોધ્યા પછી એમાં શું ખૂટે છે ને કેવી રીતે સારવાર કરવી એ બધું એમાંથી શકાય, બરોબર. એટલે આ રીતે આ બધાના કોષ જુદા જુદા હોય, દરેકનું કામ જુદું જુદું હોય. પછી શું કે છે, અમીબા જેવા પ્રાણીના કોષનો આકાર સતત બદલતો રહે છે. શું કામે આ કીધું? હે હા, કારણ કે એને અમીબાને બીજું કઈ હાથ પગ કે માથું કઈ પણ નથી, એને બધું જ કામ એક જ કોષમાંથી કરવાનું હોય. એટલે એને ચાલવું હોય તો એક કોષ હોય, એને લાંબો કરવો પડે અને બધું થાય ને. પછી આ સજીવોના કદ અને આકાર તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે. એટલે શું? એમાં શું સમજ્યા તમે? કે સજીવોનો કદ અને આકાર તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે. એટલે શું? હા, એટલે એનો કદ અને આકાર, એટલે કેટલું નાનું છે કે મોટું છે, આ નાનું છે કે મોટું છે, અને આ લાંબુ છે કે ગોળ છે, એ બધું કદ એટલે એનું માપ, અને આકાર એટલે આ કેવો આકાર, એ બધા એ કેવા હોય છે. જો આમાં આ ગોળ છે બરોબર ને, અહીંયા લાંબા છે, એટલે એના કાર્ય સાથે સંબંધિત છે. એટલે કે એને શું કાર્ય કરવાનું છે એના ઉપરથી એનું કદ અને એનો આકાર નક્કી થાય છે. સમજાઈ ગયો? ઓકે. પછી એટલે અમીબાને એવું નથી, એટલે અમીબાને એનું પોતાનું બદલતું રહેવું પડે. હા, એટલે અહીંયા કહે છે કે કેટલાક કિસ્સામાં કોષનો આકાર નિશ્ચિત હોય છે. એટલે એને જો ફિક્સ હોય, હવે જો આ પ્રશ્ન તમારે આવે છે કે સૌથી મોટામાં મોટો કોષ કયો, એટલે આપણે આજે બધી આ ઈંટો કરીએ ને, નાની મોટી ઈંટો હોય તો આપણા શરીરમાં સૌથી મોટામાં મોટી ઈંટ ક્યાં હોય? ચેતાકોષ એટલે શું? હા, મગજ. એટલે આપણા મગજમાં સૌથી મોટામાં મોટો કોષ હોય, બરોબર. પછી સજીવ કોષો ચોક્કસ મૂળભૂત કાર્ય કઈ રીતે બહુકોષી સજીવ કાર્યક્રમ માટે શ્રમની વહેંચણી થયેલી છે. એટલે શું?
એટલે શું બહુકોષી સજીવોમાં કાર્ય કરવા માટે શ્રમની વહેંચણી થયેલી છે એટલે શું? એટલે આપણે એટલે જેમ તમારે હોસ્ટેલમાં નક્કી કરો ને કે આ લોકોએ સફાઈ કરવાની, આ લોકોએ શાક સંભાળવાનું, એ કામની વહેંચણી કહેવાય ને, શ્રમની વહેંચણી. તો એવી રીતે આપણા શરીરમાં પણ બધાને જે કામની આ બહુકોષી સજીવો એટલે આપણે જેના જાજા કોષો એવા બધા એટલે આપણે આવીએ તો આપણા જે શરીરના જે કોષ હોય એને બધાને આ રીતે કામની વહેંચણી કરેલી હોય છે કે જે આ લોહીનો કોષ હોય એનું કામ ઓક્સિજન પહોંચાડવાનું, મગજનો કોષ હોય એનું કામ એને આ વિચારવાનું ને બધું આપણે યાદશક્તિ કરવાની એ બધું, એટલે એને શ્રમની વહેંચણી કહેવાય. શું કહેવાય? આ શ્રમની વહેંચણી એને કહેવાય. એટલે આ રીતે જુદા જુદા ના કામ વહેંચી દીધા હોય દરેક કોષના. અહીંયા લખ્યું છે કે એટલે માનવ એમ કે માનવ હૃદયમાં રુધિર પરિવહન માટે પંપનું અને કાર્ય કરે છે, આ જઠરમાં પાચનનું કાર્ય કરે છે, અને આ અંગિકા એટલે શું? આ જો અંગિકા કીધું, અંગિકા એટલે શું? હે? એટલે શું પણ? એટલે મારો હાથ હોય મારા હાથને અંગિકા કહેવાય? હે? મારો પગ હોય એને અંગિકા કહેવાય? તો આપણે કેમ નથી કહેતા? આપણે શું કહીએ છીએ? આપણે અંગિકા તો નથી બોલતા, શું બોલીએ છીએ આપણે? હાથ પગ કહીએ, પણ એને અંગ કહીએ છીએ કે નહીં? આપણે અંગના જુદા જુદા ભાગ હોય ને શરીરના અંગના ભાગ, આ હાથ છે, પગ છે, માથું છે, બધા અંગ કહેવાય, બરોબર? તો અંગિકા એટલે શું? હવે અંગ જેવું જ અંગિકા, એટલે તમારે આની અંદર કોષની અંદર જે આપણે હવે નાના એક જ ઈંટની વાત કરીએ છીએ, જો આ આપણે આ રુધિરનો કોષ છે, આ રુધિરનો કોષ છે એમાં જો આ લાલ કણ અંદર આવ્યો એને અંગિકા કહેવાય. શું કહેવાય? આ સફેદ કણ આવ્યો એને શું કહેવાય? અંગિકા. એટલે કોષની અંદર આવેલા જે નાના નાના જે ખાસ કામ કરવા માટેના જે અંગો હોય એને અંગિકા કહેવાય. શું કહેવાય? અને આખે આખું બધા જે આવા હજારો કોષ ભેગા થઈને બને એને અંગ કહેવાય. એટલે આપણે હાથ ને પગ છે એ અંગ જેના બધા કોષો ભેગા થાય, પણ કોષોની અંદર જે પાછું જે કોઈ ખાસ કામ કરવા માટેનું જે નાનું અંગ હોય એને અંગિકા કહેવાય. સમજાઈ ગયું હવે? ઓકે, એટલે આ રીતે હવે એ કોષની વાત કરી, હવે એની રચનાની વાત કરે છે. એટલે આ કે કોષ, તમારો ટાઈમ થઈ ગયો છે જવાનો? ઓકે.